मारू नाम भाविन पटेल विद्यादेश विद्या संघ कार्यक्रम 12 वर्ष आंकड़ा शास्त्र चैप्टर नंबर 4 साम्यक श्रेणी आज आपने चैप्टर नंबर 4 साम्यक श्रेणी विषय अभ्यास करवाना है श्रेणी એટલે સંખ્યાઓની હારમાળા શ્રેણીઓ ઘણા બધા પ્રકારની હોય છે પણ સામાયિક શ્રેણી એટલે સમય આધારિત આપેલી માહિતી કહેવાય સામાયિક શ્રેણી અમુક વર્ષો આપેલા હોય અમુક વર્ષોની માહિતી આપેલી હોય એ આધારે ભવિષ્યની કિંમતનો અંદાજ મેળવવાનું કામ આ ચેપ્ટર કરે છે અંદાજો મેળવવો હોય ભવિષ્યની કોઈ કિંમતનો તો સામાયિક શ્રેણી દ્વારા ભવિષ્યની કિંમતનો અંદાજો મેળવી શકાય છે તો સામાયિક શ્રેણીમાં વલણ મેળવવાની ત્રણ પદ્ધતિ પહેલું વલણ મેળવવાની ત્રણ પદ્ધતિમાં પહેલું આલેખની રીત બીજું ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશ રીત આ ત્રણ પદ્ધતિ જેમાં સ્વાધ્યાય 4.1 આલેખની રીત છે સ્વાધ્યાય 4.2 ન્યૂનતમ વર્ગોની રીત છે સ્વાધ્યાય 4.3 ચલિત સરેરાશની રીત વલણ મેળવવાની આ ત્રણ પદ્ધતિઓમાંથી આજે આપણે અભ્યાસ કરીશું બીજી પદ્ધતિ ન્યૂનતમ વર્ગોની રીત તો ન્યૂનતમ વર્ગોની રીતનો સૌપ્રથમ ઉપયોગ કરતા પહેલા આ પદ્ધતિની અંદર સૂત્ર જોઈ લઈએ આપણે તો જે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ બીજી રીત છે આ બીજી રીતની અંદર એમાં પહેલું સૂત્ર છે વલણ રેખા વલણ રેખા અથવા તો સુરેખ સમીકરણ પણ તેને કહેવામાં આવે છે જેનું સૂત્ર છે YK = A + BD આ મુખ્ય સૂત્ર છે વલણ રેખા મેળવવાનું YK = A + BD જેમાં A ની જરૂર પડે B ની જરૂર પડે અને T કે જે સમયગાળો છે એ ભવિષ્યની કિંમતનો અંદાજ મેળવો તો એ તમને રકમની અંદર આપેલી હોય છે તો રકમની અંદર ટીની કિંમત આપેલી હોય અને ક્યારેક અંદાજો ન મેળવવાનો હોય તો રકમની કિંમતની અંદર ટીની કિંમત આપતા તો આ એ અને બી મેળવવાના આપણે સૂત્ર જોઈએ તો એમાં પહેલા બી મેળવવાનું સૂત્ર B = n σty - σt (n σt²-σt²)² બી મેળવવા માટે આ સૂત્ર છે જેમાં n શું કહેવાય સિગ્મા t કહેવાય તો તમને છે સિગ્મા t સિગ્મા y આ બધી કિંમત કેમ મળે છે એ હમણાં આગળ જોઈએ વિચારી લઈએ નેક્સ્ટ છે c b મેળવવા પછી a મેળવવાનું સૂત્ર A = (YY - BTY) તો A = (YY - BTY) આ સૂત્ર છે આમાં પણ તમારે જરૂર કોની પડશે તો કે YY ની અને TY આ બંને છે એ મધ્ય હશે અને જ્યારે ઉપર B તમારે મેળવવા માટે સૂત્ર લખેલું છે કે A કિંમત પછી B કિંમત પછી A મેળવે છે તો આ હતા માત્ર ત્રણ સૂત્ર ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરીને વલણ રેખા મેળવવામાં આવે છે અને વલણ રેખા ઉપરથી કોઈ ભવિષ્યની કિંમતનો અંદાજ મેળવવામાં આવે છે તો એ દાખલાની અંદર આપણે જ્યારે ગણતરી કરશું તો રકમની શરૂઆત થી આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર પહેલો છે ટેક્સ્ટબુક સ્વાધ્યાય 4.2 નો છે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે જે આ માહિતી છે વર્ષ આધારિત મૃત્યુ દર તમને આપેલ છે વર્ષ ની સામે મૃત્યુ દર
નીચેના કોષ્ટકમાં આપેલ છે વલણ શોધવા માટે એટલે કે વલણ લેવા માટે સુરેખ સમીકરણનો અન્વય કરો જે સુરેખ સમીકરણ એટલે તમારી વલણ રેખા y tan = a + b અને તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન એટલે કે અંદાજ મેળવો વર્ષ 2017 એટલે 2015 સુધી માહિતી તમને આપે છે ભવિષ્યની કિંમતનો અંદાજ એટલે કે વર્ષ 2017 નો અંદાજ મેળવો જે તમારો પાંચ મુશ્કેલી છે ચલો અહીંયા તમને શું કીધું છે વલણ શોધવા માટે સુરેખ સમીકરણનો અનુમાન તો સુરેખ સમીકરણ એટલે કે વલણ રેખા અહીંયા તમારે કઈ પદ્ધતિ મેળવવી એવું નથી કીધું તો આ કારણે ન્યૂનતમ મહત્વની પદ્ધતિ છે ચલિત સરેરાશ કીધી હોય તો ત્યારે જ એ પદ્ધતિ યુઝ થાય છે અને આલેખની કીધી હોય તો એ ત્યારે જ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તો એ પદ્ધતિ ઉલ્લેખ નથી એટલે પ્રશ્ન થાય તો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ તમારે અહીંયા ઉપયોગમાં લેવાય તો એની અંદર દાખલો ભણતી વખતે આ પાંચ સ્ટેપની અંદર પસાર થવાનું પાંચ માર્કનો દાખલો છે બોર્ડની અંદર પૂછાય છે ફરજિયાત તો પાંચ સ્ટેપની અંદર આપણે આ દાખલાનું વિભાજન સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા જોતા જઈશું પણ સૌ પ્રથમ તમને અહીંયા કોલમ આપી છે તે લખી છે વર્ષની કોલમ જેમ છે તેમ તો વર્ષ 2009 થી 2015 આ વર્ષને ક્રમ આપી દેવાના છે તેમાં ટી સમય કન્ટિન્યુ એક થી એમ સાત ક્રમ છે માની લો વર્ષ અહીંયા તમને જોડિયા વર્ષ તરીકે 2009 થી 10 2010 થી 11 2011 થી 12 તમને રકમની અંદર આપી દીધું તો પણ એને કન્ટિન્યુ આ રીતે ક્રમ 1 2 જે વર્ષ હોય જેટલા વર્ષ હોય તેટલા વર્ષ સુધી એને ક્રમ આપવાનો ક્રમ આપ્યા પછી મૃત્યુદર જે તમારી ચલ રાશિ છે જેને આપણે વાય કહીશું રકમની અંદર જેમ છે તેમ તો આ છે તમારી રકમ જે તમને રકમની અંદર આપેલ છે હવે અહીંયા તમારે કઈ કોલમ બનાવી તે આપણે સૂત્ર આધારિત કામ કરતા છે તો પહેલા મધ્યક છે મધ્યકમાં ટી બાર અને વાય બાર નેક્સ્ટ તમારું જે બી મેળવો સૂત્ર છે આપણે પહેલા લખીએ એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ડી હોલ સ્ક્વેર ચલો એક પછી એક સ્ટેપ જોતા જઈએ એન એટલે તો કે વર્ષની સંખ્યા તમને જે આપવામાં આવેલ છે તે 7 વર્ષ અથવા તો અવલોકનોની સંખ્યા પણ કહેવાય સિગ્મા એટલે સરવાળો બાજુમાં કઈ કોલમનો સરવાળો લખેલો છે તો કે ટીવાય કોલમનો સરવાળો તો કોલમ આપેલ હોય તો પ્રશ્ન છે જ નહીં પણ જો કોલમ આપેલ ન હોય તો કોલમ આપણે બનાવવી પડે તો અહીંયા કોલમ આપણે ઉમેરશું તો કે ટીવાય કોલમ ty કોલમ કેવી રીતે મળશે તો કે t અને y આ બંનેનો જોડીને માત્ર ગુણાકાર કરવાનો છે કે જે બંને કોલમ તમને ઓલરેડી આપેલ છે તો t અને y નો ગુણાકાર આગળ વધીએ માઇનસ સિગ્મા એટલે સરવાળો એટલે t કોલમનો સરવાળો એટલે t ઓલરેડી તમને આપેલ છે ઇન્ટુ સિગ્મા એટલે સરવાળો y કોલમનો સરવાળો એટલે y કોલમનો કોલમ આપેલ છે અપોન n એટલે વર્ષની સંખ્યા અને અવલોકન સંખ્યા સિગ્મા એટલે સરવાળો થાય t સ્ક્વેર કોલમનો સરવાળો t સ્ક્વેર તમને કોલમ આપેલ નથી તો t સ્ક્વેર કોલમ તમારે મેળવવામાં આવશે t સ્ક્વેર કઈ રીતે મળશે તો કે જે t કોલમ આપો છે એનો તમે સ્ક્વેર કરતા જશો આપણે આગળ માઇનસ સિગ્મા t ધી હોલ સ્ક્વેર અહીંયા તમને જે કિંમત આપેલ છે સિગ્મા t જે સિગ્મા t એટલે t કોલમનો સરવાળો જે અહીંયા આવશે ઈ સરવાળો અહીંયા લેવામાં આવશે અને એનો સ્ક્વેર કરવામાં આવશે તો આ સૂત્ર આધારે પછી કોલમ તમારે બનાવવાની રહેશે જે મને ત્રણ કોલમ તો તમને ઓલરેડી આપી દીધી છે બે કોલમ તમારે બનાવવાની રહેશે તો સૌપ્રથમ આપણે પહેલા કોષ્ટક કમ્પ્લીટ કરીએ અને કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયા પછી તમારા સામે સ્ટેપ જે મેં લખેલા છે કોઈ પણ પાંચ માર્કનો દાખલો કે બે માર્કનો દાખલો આ સ્ટેપ થી થશે આ પાંચ સ્ટેપ તમારે કમ્પ્લીટ કરો એટલે તમારો જવાબ પૂર્ણ થશે તો ચાલો ty ની કોલમ આપણે બનાવતા જઈએ તો સૌપ્રથમ t અને y આપેલ છે એનો ગુણાકાર કરતા જઈએ 7.6 ગુણ્યા 1 એટલે 7.6 6.9 ગુણ્યા 2 13.8
माने 28 નો સ્ક્વેર કરતા 400 ને જોડી છે ચલો બંને નો ગુણાકાર 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 સ્ક્વેર થઈ ગયા પછી બાદબાકી અને બાદબાકી તો ઉપર બાદબાકી જોઈએ આપણે 1380.2 માઈનસ 1397.2 બાદ કરતા માઈનસ ના છેદમાં 980 માંથી 700 ને આપણે 84 બાદ કરી તો 196 મળ્યો 14 ને 196 વડે આપણે ભાગી તો જવાબ આવશે 0.07 પણ માઈનસ એટલે અંશ માઈનસ હતો તો જવાબ પણ માઈનસ મળ્યો છે તો b = 0.07 પણ માઈનસ ચલો નેક્સ્ટ સ્ટેપ મુજબ આગળ વધીએ આપણે b મળી જાય પછી a મેળવો તો a મેળવવા આપણે સૂત્ર છે a is equal to y bar minus b bar સૂત્ર લખી લીધા પછી યોગ્ય સ્થાને જોઈને ખાલી કિંમત મૂકવાની છે જે આપણી પાસે અગાઉ કિંમત હશે તો y bar ની જગ્યાએ તો કે y bar ની કિંમત આપણી પાસે હતી 7.13 માઇનસ b ની જગ્યાએ એની કિંમત લખશો પણ b ની કિંમત માઇનસ છે એટલે કૌંસમાં લખશો માઇનસ 0.07 ગુણ્યા t બાર t બાર ની કિંમત હતી 4 તો એની જગ્યાની કિંમત લખશો 4 7.13 એ રીતે થશે અને માઇનસ માઇનસ વચ્ચે થી જશે પ્લસ 7.88 વત્તા 0.28 નો સરવાળો કર એની કિંમત આવશે 7.41 એ બરાબર 7.41 એની કિંમત મળી જાય પછી નેક્સ્ટ સ્ટેપ આપણો છે y કે જેને આપણે કહેશું વલણ રેખા અથવા તો સુરેખ સમીકરણ જે તમારો પ્રશ્નની અંદર સુરેખ સમીકરણ મેળવવાનું કીધું છે તો y k = a + b d સૂત્રની અંદર અગાઉ જે કિંમત મેળવેલી છે એની કિંમત જો ગુણતા જઈએ આપણે તો = a ની જગ્યાએ કિંમત હતી 7.41 વત્તા ના વત્તા b ની જગ્યાએ કિંમત હતી પણ માઇનસ છે તો ત્યાં પણ કૌંસમાં 0.07 અને t ના t રાખશો એની જગ્યાએ કિંમત ક્યારે પછી પૂછવું નહીં આગળ એક સ્ટેપ વધારી આપણે તો આ નિશાનીની ફેર કરી હશે તો 7.41 પ્લસ માઇનસ માઇનસ 0.07 ટીના ટી આ તમારું સુરેખ સમીકરણ જેને આપણે વલણ રેખા કહીશું વલણ રેખા મળી જાય પછી તમને અહીંયા સુરેખ સમીકરણ ઉપાદન થઈ જાય પછી તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન મેળવવાનું તો 2017 માટે ટી ની કિંમત આપણે કેટલી લઈશું બરાબર તો એ આપણે લખીએ વર્ષ 2017 માટે ટી બરાબર કેટલા રહેતા તો અહીંયા જોઈએ આપણે વર્ષ 2015 ની અંદર છેલ્લે આપણે કરવાના હતો 7 વર્ષ 2016 માટે ક્રમ આવશે 8 અને વર્ષ 2017 માટે ક્રમ આવશે 9 તો t = 2017 હોય ત્યારે 9 લેતા તો જે આપણું સુરેખ સમીકરણ હતું ત્યાં આપણે જ્યાં t ની કિંમત મૂકવાની છે તો 7.41 માઇનસ 963 0.63 તો 7.41 માંથી 0.63 આપણે બાદ કરીએ તો 6.78 અહીંયા આપણે જે દાખલો કર્યો છે તે 5 માર્કની અંદર પૂછાય છે જેમાં તમને ઓલરેડી 3 કોલમ આપેલી હતી 2 કોલમ તમારે બનાવવાની ટી અને વાય નો જોઈ લેને ગુણાકાર અને ટી સ્ક્વેર ટી કોલમ નો સ્ક્વેર પહેલો સ્ક્વેર તમારો બન્યો બંને ટી બાર અને વાય બાર તમારો બન્યો
બીજો સ્ટેપ તમારે પી કરવાનો કિંમત મૂકવાની યોગ્ય સાથે કિંમત મૂકાઈ જાય પછી 7 રૂપિયા પી ની કિંમત પી મળી જાય પછી નેક્સ્ટ સ્ટેપ તમારો એ એ ની કિંમત પણ યોગ્ય સ્થાને મૂકી દે તો 7 રૂપિયા એ ની કિંમત મળે એ મળી જાય એ અને પી મળી જાય તો તમારે જે વલણ લખતા મુખ્ય જે છે y કેર ની અંદર કિંમત મૂકી દો એટલે સુરેક સમીકરણ પૂર્ણ થશે અને એની અંદર તમારે t બરાબર વર્ષ 2017 માટે 9 લેતા એટલે તમારો વર્ષ 2017 નો મૃત્યુ દર નો અંદાજ 6.75 મળે છે આ સાથે 4.2 ની અંદર પહેલો દાખલો હતો આવા 3 દાખલાઓ આપણે હજી વધારાના જે તમારે પ્રેક્ટિસ માં કરવાના રહેશે